नमस्कार विद्यार्थी मित्रों, उड़ना एकेडमी एजुकेशन ट्रस्ट संचालित श्रीमती मधुकांताबेन जगमोहनदास मेहता प्राथमिक शाळा वती हूँ आप सौनो हार्दिक स्वागत करूँ छू। धोरण सात गणित प्रकरण नंबर 12 बीज गणितीय पदावली। विद्यार्थी मित्रों, आपणे आगळना वीडियो में प्रकरण नंबर 10 नो अने 11 नो अभ्यास करी गया हता। हवे आजे आपणे नवा प्रकरणनी शुरुआत करीए छे, बीज गणितीय पदावली। विद्यार्थी मित्रों, आ प्रकरणनी शुरुआत में आपणे आ प्रकरण विषे थोड़ी समझूती मेळवीशुं अने त्यारबाद आपणे स्वाध्याय 12.1 ना प्रश्ननो अभ्यास करीशुं। तो चालो शुरू करीए। विद्यार्थी मित्रों, तमे धोरण 6 मां पदा बीज गणित विषे भणी गया छो एटले तमने थोड़ो घणो ख्याल हशे। तो आपणे जोईए, अभिव्यक्ति ए बीज गणितना पायानो ख्याल छे। अहीं आपणे तेने बीज गणितीय पदावली तरीके ओळखीशुं। अभिव्यक्ति एटले बीज गणितनो पायानो ख्याल छे, अहीं आपणे तेने बीज गणितीय पदावली तरीके ओळखीशुं। विद्यार्थी मित्रों, पदावलीमां आवेला अज्ञातने आपणे चल कहेवाय छे। आपणे आगळ જોઈ જ ગયા છે કે પદાવલીમાં જે અજ્ઞાત સંખ્યા આવે જેવી કે એક્સ વાય ઝેડ એ બધાને આપણે જેની કિંમત આપણે જાણતા નથી તેવી અજ્ઞાત સંખ્યાને આપણે ચલ કહીએ છીએ। ચલની કિંમત ગમે તે લઈ શકાય। વિદ્યાર્થી મિત્રો, આપણે ચલની કિંમત ગમે તે લઈ શકીએ જ્યારે અચલને ચોક્કસ કિંમત હોય છે। ચલની જગ્યાએ આપણે એક્સ વાય ઝેડ લખીએ એટલે એની કિંમત આપણે કોઈ પણ લઈ શકીએ, પરંતુ અચલ જે કિંમત હોય તેની ચોક્કસ કિંમત છે। ચલની કિંમત અને અચલના ઉપયોગથી બીજ ગણિતીય પદાવલી બને છે। વિદ્યાર્થી મિત્રો, ચલની કિંમત એટલે કે એક્સ વાય ઝેડ એની કિંમત અને અચલના ઉપયોગથી શું બને છે? બીજ ગણિતીય પદાવલી બને છે। પદાવલીઓ પદ કે પદો ધરાવે છે। પદાવલીમાં શું હોય છે? પદ હોય છે અથવા તો પદો, એક કરતાં વધારે પદો પણ હોઈ શકે છે। તેમાં બીજ ગણિતીય પદો અવયવ ધરાવે છે। વિદ્યાર્થી મિત્રો, એ પદો પાછા અવયવ પણ ધરાવે છે। પદાવલીમાં એક તો પદ હોય અથવા પદ કરતાં વધારે પદો પણ હોઈ શકે અને એ પદોમાં અવયવ પણ હોય છે। પદ એ તેના અવયવનો ગુણાકાર છે। શું કહેવાય? પદ એ તેના અવયવનો ગુણાકાર છે। વિદ્યાર્થી મિત્રો, તમે અહીં ઉદાહરણમાં જોઈ શકો છો 4x-5। વિદ્યાર્થી મિત્રો, આ શું છે? એક પદાવલી છે। તમે જોઈ શકો છો કે એમાં ચલ પણ છે અને અચલ કિંમત પણ છે। x છે તે શું કહેવાય? ચલ કહેવાય અને 4-5 એ શું કહેવાય? અચલ કહેવાય છે। વિદ્યાર્થી મિત્રો, આ પદાવલીમાં બે પદ છે। કેટલા પદ છે? બે પદ। 4x એક પદ કહેવાય અને -5 એ બીજું પદ કહેવાય। વિદ્યાર્થી મિત્રો, અહીં બે પદ છે। કેટલા પદ છે? બે, 4x અને -5। હવે વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જોઈ શકો છો કે આ જે પદ છે તેને અવયવ પણ છે। 4 સાથે બે સંખ્યા છે, x અને 4 ગુણાકારમાં છે એટલે 4x, 4 અને x એ અવયવ કહેવાય અને 5 એકા 5 એટલે 5 પણ અવયવ કહેવાય। તો વિદ્યાર્થી મિત્રો, તમને સમજ પડી? આ એક પદાવલી છે, તેના આ બે પદ છે અને આ તેના અવયવ છે। વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી તમને ખ્યાલ આવી ગયો હશે। ચાલો હવે આપણે આગળ જોઈએ। હવે તમે જોઈ શકો છો, આપણે આ જે ઉદાહરણ જોયું, પદાવલી જોઈ, પદ જોયા અને અવયવ જોયા, ચલની સાથે ગુણાકારથી જોડાયેલ સંખ્યાને તે પદનો સહગુણક કહેવાય છે। વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જોઈ શકો છો આ એક્સ ચલ છે તેની સાથે શું ગુણાયેલો છે? 4 ગુણાયેલો છે, તો 4 એ એક્સનો સહગુણક કહેવાય છે। શું કહેવાય? સહગુણક કહેવાય છે। પદ એ તેના અવયવોનો ગુણાકાર છે। આ પદ એ બંને અવયવોનો ગુણાકાર છે। અહીં ચલ સાથે એક્સ ચલ છે તેની સાથે 4 ગુણાયેલો છે એટલે 4 એ એક્સનો સહગુણક કહેવાય। ચાલો, જે પદાવલીમાં એક જ પદ હોય તે પદાવલીને એક પદી કહેવાય। વિદ્યાર્થી મિત્રો, જેમાં એક જ પદ હોય, ફક્ત એક જ, ધારો કે 5x આ એક જ પદ છે તો તેને શું કહેવાય? એક પદી પદાવલી કહેવાય। વિદ્યાર્થી મિત્રો, જે પદાવલીમાં બે પદો હોય તેને દ્વિપદી કહેવાય
છે 5x-5, આવું બે પદ હોય તો તેને આપણે શું કહી શકીએ? દ્વિપદી કહી શકીએ છીએ. હવે જે પદાવલીમાં ત્રણ પદ હોય તેને તે પદાવલીને દ્વિપદી કહેવાય છે, અને જે પદાવલીમાં ત્રણથી વધારે પદ હોય તેને બહુપદી કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમને પરીક્ષામાં વર્ગીકરણમાં પૂછાઈ શકે કે એકપદી, દ્વિપદી, ત્રિપદીમાં વર્ગીકરણ કરો, તો ત્યારે તમારે કરવાનું રહેશે. જેમાં બે પદ હોય તે દ્વિપદી, જેમાં એક પદ હોય તે એકપદી, ત્રણ હોય તો દ્વિપદી, અને ત્રણ કરતાં વધારે હોય તો બહુપદી. હવે આગળ જોઈએ, જે પદોમાં ચલ સમાન હોય તથા ચલના ઘાતાંક પણ સમાન હોય તો તે પદોને સજાતીય પદો કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, જો આપણને કોઈ પદ આપ્યું હોય અને તેમાં ચલ સમાન હોય અને ચલની ઉપર જે ઘાત હોય તે પણ સરખી હોય તો તેને કેવું પદ કહેવાય? સજાતીય પદ કહેવાય છે. આપણે એક ઉદાહરણ જોઈએ. ધારો કે 5x² + 2x² વિદ્યાર્થી મિત્રો, અહીં એક્સ અને એક્સ બંનેમાં ચલ સરખા છે, તમે જોઈ શકો છો, અને વર્ગ પણ સરખા છે. અહીં બે વર્ગ છે, અહીં પણ બે વર્ગ છે, એટલે કે ચલ પણ સરખા છે અને ઘાતાંક પણ સરખા છે. તો આ પદાવલીને કેવી કહેવાય? સજાતીય પદાવલી કહેવાય છે. હવે આગળ જોઈએ, જે પદોમાં ચલ અસમાન હોય, એટલે કે કોઈમાં એક્સ હોય કોઈમાં વાય હોય અને તેમના ચલના ઘાતાંક સરખા ન હોય તો તેવા પદોને વિજાતીય પદો કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સજાતીય પદોનો સરવાળો કે બાદબાકી કરી શકીએ છીએ, પરંતુ વિજાતીય પદોનો સરવાળો કે બાદબાકી થઈ શકતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ સમજૂતીના મુદ્દામાં સમજ પડી ગઈ હશે. આ મુદ્દાઓ તમારે નોટમાં સારા અક્ષરે લખવાના છે. ચાલો હવે આપણે સ્વાધ્યાય 12.1ના પ્રશ્નનો અભ્યાસ કરીએ. હવે આપણે જોઈશું સ્વાધ્યાય 12.1. નીચે આપેલી બાબતોમાં ચલ, અચલ અને ગાણિતિક પ્રક્રિયાનો ઉપયોગ કરી બીજગણિતીય પદાવલી બનાવો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પદાવલી બનાવવાની છે, તો ચાલો જોઈએ. દાખલા નંબર 1, વાયમાંથી ઝેડ બાદ કરો. તો વિદ્યાર્થી મિત્રો, વાય લખો પછી ઓછા ઝેડ, તમે જોઈ શકો છો, વાય ઓછા ઝેડ, વાયમાંથી ઝેડ બાદ કરો, એટલે શું કરીશું આપણે? વાય ઓછા ઝેડ. ચાલો હવે જોઈએ 2 નંબર, એક્સ અને વાયના સરવાળાના અડધા. વિદ્યાર્થી મિત્રો, એક્સ અને વાયનો સરવાળો, એટલે આપણે એક્સ વત્તા વાય લખીશું, અને તેના અડધા એટલે 1/2 આગળ લખીશું, એટલે 1/2 કૌંસમાં એક્સ વત્તા વાય થશે. ચાલો 3 નંબર, સંખ્યા ઝેડનો તે જ સંખ્યા સાથેનો ગુણાકાર. વિદ્યાર્થી મિત્રો, ઝેડનો ઝેડ સાથે ગુણાકાર, એટલે ઝેડ ગુણ્યા ઝેડ, એટલે શું થશે? ઝેડનો વર્ગ. ચાલો આગળ જોઈએ, ક્યુ, પી અને ક્યુના ગુણાકારનો ચતુર્થ ભાગ. વિદ્યાર્થી મિત્રો, પી અને ક્યુ ગુણાકારમાં, એટલે તમે પી ગુણ્યા ક્યુ લખી શકો અથવા પી ક્યુ પણ લખી શકો, અને એનો ચતુર્થ ભાગ એટલે 1/4 આગળ લખવાનું રહેશે, 1/4 પી ક્યુ. ચાલો આગળ જોઈએ, પ્રશ્ન 5, એક્સ અને વાય બંને સંખ્યાનો વર્ગ અને તેમનો સરવાળો. એક્સ અને વાય બંનેનો વર્ગ, એટલે પહેલાં એક્સનો વર્ગ અને વાયનો વર્ગ, અને સરવાળો એટલે એક્સનો વર્ગ વત્તા વાયનો વર્ગ. હવે જોઈએ 6 નંબર, એમ અને એન સંખ્યાના ગુણાકારના 3 ગણામાં 5 ઉમેરતા. એમ અને એન સંખ્યાનો ગુણાકાર, એટલે આપણે શું લખીશું? એમ અને એન ગુણાકારમાં એના 3 ગણા, એટલે 3mn, અને ફરી પાછો 5 ઉમેરવાનો છે એટલે વત્તા 5, તો શું થશે? 3mn + 5. ચાલો 7 નંબર, વાય અને ઝેડના ગુણાકારને 10 બાદ કરતા. વાય અને ઝેડનો ગુણાકાર, તો વાય અને ઝેડ ગુણાકારમાં છે, 10 બાદ કરતા એટલે 10-YZ, તમે જોઈ શકો છો 10-YZ. ચાલો 8 નંબર, એ અને બીના ગુણાકારમાંથી તેમનો સરવાળો બાદ કરતા. એ અને બીનો ગુણાકાર એટલે AB, અને પછી એમનો સરવાળાને બાદ કરવાનો છે એટલે ઓછા કૌંસમાં A + B. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને પદાવલી બનાવવામાં સમજ પડી ગઈ હશે. ચાલો હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 2.
હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 2 એ. નીચે આપેલ પદાવલીમાંથી પદ અને તેના અવયવને ઓળખી કાઢો. વિદ્યાર્થી મિત્રો, આપણે પદાવલી જે આપી છે તેમાંથી પદ ઓળખવાનું છે અને તેના અવયવને ઓળખવાના છે, અને પછી આ પદ અને અવયવને ત્રિચાર્ટ વડે દર્શાવો. શું કીધું છે? એક ત્રિચાર્ટ બનાવવાનો છે અને તેના વડે દર્શાવવાનું છે. તો ચાલો જોઈએ. તમે અહીં જોઈ શકો છો દાખલા નંબર એ, એમાં તમને એક્સ ઓછા 3 એ પદાવલી આપેલી છે. ચાલો, એમાં પદ કયા કયા છે? તો પદ છે એક્સ અને ઓછા 3. આ બે પદ છે. એક્સના અવયવ કેટલા થશે? 61 થશે. 3ના અવયવ 3 × 1 = 3, એટલે ઓછા 1 અને 3, આ બે તેના અવયવ થશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર પડી પદાવલીમાં કેટલા પદ છે? 2 પદ છે, એક્સ અને ઓછા 3. આપણે અવયવ લખવાના છે. એક્સના અવયવ તો 1 જ થશે અને ઓછા 3ના અવયવ કેટલા થશે? 3 × 1 = 3. ચાલો આગળ જોઈએ. બી, 1 + x + x² વિદ્યાર્થી મિત્રો, આમાં કેટલા પદ છે? 3 પદ છે, એટલે આપણે એને દ્વિપદી કહી શકીએ. ચાલો, એમાં પદ કેટલા છે? 3 છે. તો 1 × x અને x² 3 પદ છે. 1નો અવયવ 1 જ થશે, 1નો અવયવ 1 જ થશે, અને 1² એના અવયવ કેટલા થશે? 1 × x. 2 વાર x × x કરીએ તો 1² થાય, એટલે આપણે એના અવયવમાં શું લખીશું? 1 × x. ચાલો આગળ જોઈએ. સી, y - y³ વિદ્યાર્થી મિત્રો, આ પદાવલીમાં 2 પદ છે, એટલે આપણે એને શું કહી શકીએ? દ્વિપદી કહી શકીએ. y અને y³ આ 2 પદ છે. ચાલો, તો શું છે પદ? y અને -y³. અહીંયા શું આવશે? -y³. વયના ઘનની આગળ ઓછાનું ચિહ્ન છે, એટલે આપણે શું લખીશું? -y³. આ 2 પદ છે. ચાલો હવે તેના અવયવ લખીએ. વયના અવયવ તો વાય જ થશે. વાય કેટલી વાર થશે? 3 વાર છે, એટલે y × y × y, અને -y છે, એટલે આપણે અહીં -1 આગળ લખીશું, એટલે -1 y y અને y, આ 3 એના અવયવ થશે. ચાલો આગળ જોઈએ. ડી, 5xy² + 7xy² ચાલો, આમાં પણ 2 પદ છે. પહેલું પદ 5xy² અને બીજું પદ કયું છે? 7x² y. સોરી વિદ્યાર્થી મિત્રો, અહીં 7x² y છે, અહીં વર્ગ એક્સ પર આવશે, વાય છે. ચાલો હવે આપણે એના અવયવ લખીએ. તો 5xy² તો 5 પછી એક્સ ને વાયનો વર્ગ છે, એટલે વાય ને વાય 2 વાર લખીશું. ચાલો, 7 × 7 x² અને વાય, તો x y y, આમ 2 વાર લખીશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો તમને અહીં પ્રશ્ન નંબર 2 સમજ પડી હશે. આપણે પદાવલીમાંથી પદ શોધવાના છે અને તેના અવયવ કેવી રીતે લખી શકીએ, તો આપણે ત્રિચાર્ટ દ્વારા આ સમજ મેળવી. હવે આપણે આગળ જોઈએ. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 2 બી. નીચે આપેલ પદાવલીમાંથી પદ અને અવયવ ઓળખી કાઢો. વિદ્યાર્થી મિત્રો, આપણે જે પ્રશ્ન 2 એ જોયો તે જ પ્રમાણે અહીં પણ આપણે પદ અને અવયવ શોધવાના છે, પરંતુ આગળ જે જોયું તે ત્રિચાર્ટ દ્વારા આપણે સમજાવ્યું હતું, અહીં આપણે એમ જ સમજાવવાનું છે. તો ચાલો સૌથી પહેલાં જોઈએ. એ એક પદાવલી આપી છે, 4x + 5 આ પદાવલી છે આપણી પાસે. ચાલો, એમાં પદ કયા કયા છે? તો 4x અને 5, આ 2 પદો છે. હવે અવયવ, તો 4 સાથે x ગુણાયેલો છે, એટલે -4 અને x એ તેના અવયવ થશે, અને 5ના અવયવ તો 5 જ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને આમાં સમજ પડતી હશે, તમે જાતે પણ કરી શકો છો. ચાલો હવે બી, 4x + 5y આમાં કેટલા પદ છે? 2 પદ. કયા કયા? 4x અને -4x અને 5y. ચાલો, 4xના અવયવ કયા કયા થશે? તો -4 અને x, અને 5y ના અવયવ કયા થશે? 5 અને y. વિદ્યાર્થી મિત્રો, સમજ પડી ગઈ? ચાલો આગળ જોઈએ. સી, 5y + 3y²
કેટલા પદ છે આમાં? બે પદ છે. પહેલું પદ કયું? 5y અને બીજું 3y નો વર્ગ. ચાલો 5y ના અવયવ 5 અને y, 3y નો વર્ગ એના અવયવ 3y, y નો વર્ગ છે એટલે 2 વાર y થશે. ચાલો 4 દાખલા નંબર ડી. xy + 2x નો વર્ગ y નો વર્ગ. બે પદો છે, પહેલું પદ xy અને બીજું પદ 2x નો વર્ગ y નો વર્ગ. ચાલો xy ના અવયવ કયા કયા થશે? x અને y. 2x નો વર્ગ y નો વર્ગ, તેના અવયવ 2xxyy. એક્સ નો વર્ગ છે અને વાય નો વર્ગ છે એટલે xxyy, 2 વાર લખવું પડશે. હવે આગળ જોઈએ, હવે જોઈએ દાખલા નંબર ઈ. PQ + Q, આમાં કેટલા પદ છે? 2 પદ છે. પહેલું પદ PQ અને બીજું પદ Q. ચાલો PQના અવયવ કયા કયા? તો P અને Q, 2 અવયવ થશે અને Q નો અવયવ તો Q જ રહેશે. હવે જોઈએ F. 1.2AB ઓછા 2.4B + 3.6A, આમાં 3 પદ છે. પહેલું પદ 1.2AB, બીજું પદ -2.4B અને ત્રીજું પદ 3.6A. ચાલો હવે અવયવ લખીએ. તો 1.2A અને B, 2.4B અને 3.6A, આ તેના અવયવ થશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને અહીં સમજ પડતી હશે. દાખલા નંબર જી. -3.4x + 1.4. અહીં પણ 2 પદ છે. પહેલું પદ કયું છે? 3.4x અને બીજું પદ 1.4. ચાલો 3.4x એના અવયવ તો 3.4 અને x પછી 1.4. h 0.1p² + 0.2q² આમાં પણ 2 પદ છે. 0.1p² અને 0.2q² ચાલો હવે અવયવ લખીએ. તો 0.1p અને p નો વર્ગ છે એટલે 2 વાર p લખીશું. 0.2q અને q નો વર્ગ છે એટલે આપણે 2 વાર q લખીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમને અહીં પદાવલીમાંથી પદ અને અવયવ શોધવામાં સમજ પડી ગઈ હશે. ચાલો તો આજે અહીં આપણે પૂર્ણ કરીએ. હવે બાકીના પ્રશ્નોનો અભ્યાસ આપણે આવતીકાલે જોઈશું.